અત્યારે મોસમ ખૂબ જ ઠંડુ થઈ ગયું છે તો જ્યારે ઠંડીની મોસમ હોય ત્યારે કંઈક ગરમા ગરમ ખાવાની ખૂબ જ ઈચ્છા થાય છે તો તે માટે આજે આપણે ફિશ કરી બનાવીશું એટલે કે માછલીનું ગ્રેવીવાળું શાક બનાવીશું મિત્રો ઓછું છું રહું છે ને સ્વાગત છે તમારું આપણા ગુજરાતી કિચનમાં તો ચાલો શરૂ કરીએ તો માછલીનું શાક બનાવવા માટે આ મેં અંદાજે થી ત્રણસો ગ્રામ જેટલી મચ્છી લીધી છે એટલે કે માછલી લીધી છે આ માછલી તમે તમારી પસંદ પ્રમાણે જે લેવી હોય તે તમે લઈ શકો છો આ મચ્છીને મેં પાણી વડે બરાબર સાફ કરી લીધી હતી પણ જ્યારે મેં મચ્છીને પાણીમાં ધોઈ હતી ત્યારે અડધી ચમચી જેટલું મીઠું નાખ્યું અને ત્યાર પછી મેં મચ્છીને મીઠા સાથે બરાબર મિક્સ કરી હતી અને ત્યાર પછી જ પાણી વડે ધોઈ હતી કેમ કે મીઠું નાખવાને લીધે મચ્છીની ચીકાશ અને સ્મેલ થોડીક ઓછી થઈ જાય છે હવે આપણે આ મચ્છીને મેરિનેશનમાં મૂકીશું તો તે માટે આપણે અડધી ચમચી જેટલું મીઠું નાખી દઈશું ત્યાર પછી અંદાજે બે ચમચી જેટલી હળદર નાખીશું હળદર પછી અડધી ચમચી જેટલું લાલ મરચું નાખી દઈશું લાલ મરચાં પછી અડધા લીંબુનો રસ નાખી દેવાનો કેમકે લીંબુ નાખવાને લીધે માછલીની અંદરની સ્મેલ થોડીક ઓછી થઈ જશે અને ખૂબ જ ટેસ્ટી લાગશે હવે આ બધાને બરાબર મિક્સ કરી લઈશું હવે આ માછલીને દસથી પંદર મિનિટ માટે આમને આમ મૂકી રાખવાની જેથી બધા મસાલા સરસ એકમેક થઈ જાય એટલે કે મેરીનેશનમાં આપણે મૂકી રાખવાની દસ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આ મેં ફિશ ફ્રાય કરવા માટે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તો તેલ સરસ એવું ગરમ થઈ જાય ત્યાર પછી મચ્છીના પીસને તળવા માટે નાખી દઈશું આમાં એક વાતનું ધ્યાન રાખજો કે જો તેલ બરાબર ગરમ નહીં હોય તો જ્યારે મચ્છી તળવા માટે નાખીશું તો મચ્છી તેલ પી જશે અને આની ઉપર ચોટેલો મસાલો વેરાઈ જશે માટે તેલ જ્યાર સુધી બરાબર ગરમ ના હોય ત્યાર સુધી તમારે મચ્છીને ફ્રાય કરવા માટે નથી નાખવાની બરાબર તેલને ગરમ થવા દેવાનું આ રીતે એક સાઈડને તળીને પલટાવી લેવાની જો તેલના છાંટા ઉડે તો તમે થોડુંક ઢંકણ ઢાંકી દેજો જ્યારે આપણે મચ્છીને ફ્રાય કરવા માટે નાખીએ ત્યારે તમારે એકી સાથે વધારે ના નાખી દેવાની કેમ કે જો તમે વધારે પડતા પીસ નાખી દેશો તો તેલ ઠંડુ પડી જશે અને જો તેલ ઠંડુ પડી જશે તો મચ્છી તેલ પી જશે માટે એક વખતની અંદર તમારે ત્રણથી ચાર પીસ જ તળવા માટે નાખવાના મેં લગભગ આ માછલીને ચારથી પાંચ મિનિટ સુધી તળી છે તો હવે આ માછલીનો સરસ એવો કલર બદલાઈ ગયો છે અને બહારથી ક્રિસ્પી પણ થઈ ગઈ છે તો હવે આને આપણે નીકાળી લઈશું ચાલો હવે ગ્રેવી માટેની તૈયારી કરીએ તો ગ્રેવી માટે મેં આ બે લીલા મરચાં ને ઝીણા સમારીને લઈ લીધા છે ત્યાર પછી એક મોટી ડુંગળી અને એક નાનું ટામેટું લઈશું અને હવે આ બંનેને પણ ઝીણા સમારી લેવાના હવે એક કડાઈ લેવાની અને આ કડાઈની અંદર એક ચમચા જેટલું તેલ નાખવાનું તેલ સરસ ગરમ થઈ જાય ત્યાર પછી આની અંદર બે ચમચી જેટલું જીરું નાખીશું એટલે કે એક ચમચીનો ચોથા ભાગ જેટલું જીરું નાખવાનું

તમે ટામેટા જેટલા જીણા સમાર્યા છે તેટલી આને ચરતા વાર ઓછી થશે માટે તમારે ટામેટા એકદમ જીણા સમારવાના અથવા તો તમે ટામેટાને મિક્સરના જગમાં નાખીને પણ પીસી શકો છો અને ત્યાર પછી આની અંદર તેની પ્યુરી પણ ઉમેરી શકો છો ટામેટા સરસ એવા નરમ થઈ ગયા છે તો હવે આમ આપણે દોઢ ચમચી જેટલું લસણ અને આદુનું પેસ્ટ નાખી દઈશું અને સાથે સાથે લીલા મરચાં પણ નાખી દઈશું હવે આ લસણ દાજે ને એને સરસ રીતે ચડી જાય તે માટે આપણે અડધા કપ જેટલું પાણી નાખી દઈશું હવે આ લસણ અને આદુ બરાબર મેળવીને બે થી ત્રણ મિનિટ સુધી ચડવવાનું અથવા તો લસણ તળિયા ઉપર ચોંટવા લાગે ત્યાર સુધી આપણે આને ચડવવાનું અંદાજે ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આમાં આપણે મસાલા નાખી દઈશું મસાલાઓમાં એક ચમચી જેટલું મરચું નાખીશું મરચાં પછી બે ચમચી જેટલી હળદર નાખી દઈશું આ અંદાજે એક ચમચીના ચોથા ભાગ જેટલી હળદર હશે ત્યાર પછી અડધી ચમચી જેટલું મીઠું નાખી દઈશું અથવા તો મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું નાખી શકો છો મીઠું નાખ્યા પછી એક ચમચી જેટલો ધાણા પાવડર નાખીશું ધાણા પછી બે ચમચી જેટલો કાળા મરીનો પાવડર નાખવાનો મિત્રો અહીંયા આપણે ગરમ મસાલાનો ઉપયોગ નથી કરવાના તો તેની જગ્યાએ મેં કાળા મરીનો પાવડર વાપર્યો છે હવે આમાં અડધા કપ જેટલું પાણી નાખીશું પાણીને મસાલાઓ સાથે બરાબર મેળવીને મસાલાઓમાંથી તેલ છૂટું નથી પડતું ત્યાં સુધી આપણે આને ચડવવાના છે લગભગ બે મિનિટ જેવું થઈ ગયું છે તો મસાલાઓમાંથી તેલ સરસ એવું છૂટું પડી ગયું છે તો હવે આમ આપણે બેથી ત્રણ કપ જેટલું પાણી નાખી દઈશું તમારે વધારે પાતળી ગ્રેવી જોઈતી હોય તો પાણી વધારે નાખજો અને જાડી ગ્રેવી જોઈતી હોય તો પાણી થોડુંક ઓછું નાખજો હવે આનું ઢંકણ ઢાકીને એકથી બે મિનિટ સુધી આને ચડવા દઈશું હવે આની અંદર આપણે ફ્રાય કરેલી મચ્છી નાખી દઈશું હવે આ માછલીને મેળવીને આ કડાઈનું ઢંકણ ઢાંકી દઈશું હવે આને આપણે બે થી ત્રણ મિનિટ સુધી આમને આ મીડિયમ ગેસ પર ચડવા દઈશું અહીંયા આપણે માછલીને ચડાવવાની જરૂરત નથી કેમ કે આપણે મચ્છીને ફ્રાય કરી લીધી હતી એટલે તે ચડી ગઈ હતી અત્યારે બસ બધું એકમેક થઈ જાય તે માટે આપણે આને બેથી ત્રણ મિનિટ સુધી જ ચડવવાનું છે આના કરતાં વધારે નથી ચડવવાનું હવે છેલ્લે આની ઉપર કોથમીર નાખીને ગેસને બંધ કરી લઈશું હવે આ ગરમા ગરમ ફિશ કરીને તમે રોટલી અથવા તો રાઈસ સાથે ખાઈ શકો છો મને તો ખાસ કરીને આ ફિશ કરી ભાત સાથે ખાવાની ખૂબ જ મજા આવી હતી તો હવે તમે ક્યારે બનાવવાના છો આ ફિશ કરી તે મને કોમેન્ટમાં જરૂરથી લખજો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો અને ફેમિલી મેમ્બર સાથે વોટ્સઅપ અને ફેસબુક પર આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવા વિડીયો દરરોજ જોવા માટે આજે જ આપણી આ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાઇકોન દબાવવાનું ના ભૂલતા ચાલો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં